પાટીલની રાજકોટની મુલાકાતની તો સીઆર પાટીલે રાજકોટમાં મુલાકાત કરી હતી અને વજુભાઈ વાળાના ઘરે જે આશીર્વાદ મેળવ્યા હતા. રાજકોટમાં સીઆર પાટીલ વજુભાઈ વાળાના ઘરે તેમના આશીર્વાદ લેવા માટે ગયા હતા ત્યારે તેઓ બાપાને પગે પણ લાગ્યા હતા. બાદમાં વજુભાઈ વાળાને ખબર અંતર પૂછ્યા હતા. પાટીલે વજુભાઈને કહ્યું હતું કે બાપા તબિયત કેમ છે તો વજુભાઈએ જવાબમાં કહ્યું હતું કે હમણાં કાંઈ મગજ હલાવવાના નથી એટલે પગ હલાવું છું. વજુ બાપાના કટાક્ષથી બધા જ નેતાઓ ખડખડાટ હસી પડ્યા હતા. પાટીલે વજુભાઈ વાળા સાથે બંધ બારણે 8 મિનિટ સુધી બેઠક કરી હતી. જૂથવાદ ડામવા અને સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરાઈ હોવાની શક્યતા છે. જોકે પાટીલે જણાવ્યું હતું કે વજુભાઈ વાળા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અને વર્ષો સુધી પાર્ટીનું કામ કર્યું છે એટલે ઔપચારિક મુલાકાત કરી છે. ટૂંક સમયમાં આ કેસનું પાછા ખેંચાય એવી ફરીથી સરકાર પાસે. બિલકુલ, આપના તરફથી જે સવાલ છે એ સાચો છે, સૂચક માનવી જ પડે. અને ક્યાંક ને ક્યાંક બધાને એવું લાગે કે કોઈ પોલિટિકલ વાત થઈ હશે, કારણ કે ચૂંટણી નજીકમાં છે. પણ હકીકતે કોઈ પોલિટિકલ વાત થઈ નથી અને બિલકુલ શુભેચ્છા મુલાકાત માટે આવેલા. હવે ક્યાં પણ મગજ હલાવવાની જરૂર છે કીધું ને, મગજ જે હોય એ હલાવે ને, મારે તો એ સવાલ નથી. કાંઈ મારે કાંઈ કહેવાનું નથી, જૂથવાદ છે જ નહીં. આ બધું રીતે એ ઘણી છે, એ ગેરસમજના કારણે આ બધું ઉત્પન્ન થાય છે. રાજકોટમાં ભૂતકાળમાં જૂથવાદ હતો નહીં, આજે છે નહીં અને ભવિષ્યમાં રહેવાનો નથી. જે કાર્યકર્તા છે બધા સંયુક્ત રીતે ભેગા મળી અને પાર્ટીનું કામ કરવાના છે. આજે પણ કરે છે, ભવિષ્યમાં પણ કરશે. અરે ગેરસમજ જે કરીને રીતે છે ને લોકો, બાકી કાર્યકર્તામાં કોઈ ગેરસમજ નથી. જે કહે છે ને જૂથવાદ છે, એ જૂથવાદ છે એવું કહેનારા છે ને એનામાં ગેરસમજ છે. એ ગેરસમજ દૂર કરવી જોઈએ. પાર્ટીના તમામ કાર્યકર્તા એક છે, એક રહેવાના પણ છે. બધાએ ભેગા મળીને કામ કર્યું છે એટલે રીતે એને મેં કીધું કે તમે ક્યારે આવશો. મને કે ના, હું તમારે ત્યાં આવીશ, મારા કાર્યક્રમમાંથી રૂટિંગમાંથી આવીશ કરીને. એટલે એ પાટીલ સાહેબ આવ્યા, અમે મળીને વાત કરી. પ્રદેશ અધ્યક્ષ જ્યારે રાજકોટમાં આવતા ત્યારે સ્વાભાવિક છે કે દિવાળીનું પર્વ ગયું છે નજીકના સમયમાં, તો એક સ્નેહ મિલન તરીકે એક વડીલની મુલાકાત લેવી એક સ્વાભાવિક પણ હોય છે. રાજકોટની અંદર કોઈ પણ મંત્રીઓ આવે, બહારના નેતાઓ આવે, તો સ્વાભાવિક છે વજુભાઈ અમારા સિનિયર નેતા છે, આગેવાન છે, વડીલ છે, માર્ગદર્શક છે. એટલા માટે પ્રદેશ અધ્યક્ષ આજે વજુભાઈની શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા છે. અને વજુભાઈ તો તમને ખબર છે હંમેશા હળવા મૂડમાં જ હોય છે. તમે પણ અત્યારે ફોટા લેતા હતા એમ કીધા હતા કે વાંકા વરી તમે વરી તમે શેના વર. એટલે કે એનો સ્વભાવ છે કે હસાવવા અને હસવું, એના કારણે એની તંદુરસ્તી ખૂબ જળવાણી છે. અને ખાસ કરીને વજુભાઈ વડીલ હોવાના કારણે આજે પાટીલ સાહેબ શુભેચ્છા મુલાકાત આવ્યા. થેન્ક યુ. અને વાત કરીએ આરટીઓ કચેરીની તો આરટીઓ કચેરી અમદાવાદમાં હવે નવી બનવા જઈ રહી છે. તો અમદાવાદ આરટીઓ કચેરી